वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवान जय श्रीहरिकृष्णमहाराजनी जय श्रीघनश्यां महाराजनी जय કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પુરુદસમુ તરંગ ઓગણપચાસ સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં ભગવાન શ્રી હરિ ભુજનગરમાં સત્સંગની અદભુત વાત કરે છે એ પ્રસંગ આ વર્ણન નારાયણ કરિરાત નારાયણ ધુની કરત હરી હો ગઈ મધ્ય હિરાત જનપર દયા લાય બેઠે કરન લગે બાત શ્રી હરિ નારાયણ ધૂન કરતા રહ્યા તે અધરાત થઈ ગઈ બોલો ધૂન ચાલી ચાલી રાત થઈ મોડી રાત થઈ અને મધ્ય રાત્રિ સુધી ધૂન થઈ પછી ભક્તોના ઉપર દયા લાવીને બેઠા અને વાત કરવા લાગ્યા અધિક અધિક મનાત લાભા મે જે ભગવાન શ્રીહરિએ કહ્યું માણસને જેમાં ને વધારે લાભ મનાય છે તે કામ કરવું તેને કઠણ પડતું નથી અડધી રાત સુધી ધૂન કરી ભગવાન સંતો એને તો ઉત્સાહ હોય પણ ભક્તોને પણ ઉત્સાહ થયો અડધી રાત સુધી કેવી સરસ વાત કરે છે અધિક અધિક મનાત હે લાભ હે જામે જે સો કર નો નહીં કઠિન હૈ સુગમ અતિ હોત જેને જેમાં વધુ માલ મનાઈને તેને તેમાં કરવામાં રસ પડે તે કામ કરવું કઠણ ન લાગે સુલભ લાગે જે કામ કરવું હોય તેમાં જો લાભ ન મનાય તો તે કામ ક્યારેય થાય નહીં તે કામ સુગમ હોવા છતાં ઘણું કઠણ લાગે ભગવાન શ્રીહરિની આ વાત કામ અઘરું છે પણ એમાં માલ મનાય તો કામ સુગમ લાગે અને બધાને કરવાનું મન થાય અને કામ સુગમ હોય પણ માલ ન મનાય તો કરવું અઘરું લાગે અને થઈ પણ ન શકે આમ એવું કહેવાય ભજન કરવું એ અઘરામ અઘરું છે આપણે વાત સાંભળીએ છીએ પર્વતભાઈ ના ખેતરમાં મજૂર રાખેલા આખા દિવસનું કામ હતું ઉતાવળ રાખી કામ બપોરે પૂરું થયું ભગતે કહ્યું અડધા દિવસનો પગાર આપું માણસોએ જીદ કરી અરે ભગત અમે અડધા દિવસ માટે ક્યાં નોકરીએ જઈએ તમે કામ બતાવો પણ અમને પગાર આખા દિવસનો આપો ભગતને પણ વાત દયા આવી વાત એ લોકોને વ્યાજબી લાગી બીજું કંઈ કામ હતું નહીં મંદિરમાં લાવી પંખો ચાલુ કરી મંદિરમાં માળા આપી બધાને કહ્યું બેસી જાઓ માળા કરો થોડી વાર તો બધા બેઠા થોડી વારમાં ઊભા થયા ભગત આવું કામ અમને ફાવે નહીં અમે મફતમાં કોઈના રૂપિયા ન લઈએ હવે આ મફતમાં કહેવાય કાળા તાપમાં પથ્થર તોડવાનું કામ સોંપ્યું હોત તો થાત પણ પંખા નીચે મંદિરમાં માળા લઈને બેસવાનું થયું તો ના થયું બહુ સિમ્પલ આ સાયકોલોજીને સમજવા જેવી છે અઘરી સાયકોલોજી છે કામ કઠણ છે પણ એમાં માલ મનાય ને તો એ કામ સુગમ લાગે અને બધાથી થઈ શકે અને કામ સુગમ હોય પણ એમાં માલ દેખાય નહીં ને માલ એટલેનો મહિમા સમજાય નહીં ને તો સુગમ હોય છતાં પણ અઘરું લાગે કોઈથી થઈ ન શકે આપણા મંદિરમાં અલ્પેશ ભગતને વર્કિંગ ફ્રોમ હોમ ઘણા સમયથી હતું તમને ખબર છેલ્લા ઘણા વર્ષોથી મંદિરમાં એકવાર યુવાનો ઉપર બેઠા હોય વાતોચીતો થાય એટલે યુવાનો કહેતા હતા કે સ્વામી આપણા બધામાં અલ્પેશ ભગત સુખીમાં સુખી કેમ એમને જોબની ચિંતા વર્કિંગ ફ્રોમ હોમ ઘરે બેસીને કામ કરવાનું ઘરનું ઘર જોબની જોબ અને બધું જ થાય હમણાં હમણાં બે ત્રણ ભક્તો સાથે વાત થઈ અત્યારે તો બધાને વર્કિંગ ફ્રોમ હોમ છે બધા ઘરે બેઠા બેઠા કામ કરે છે એક ભગત તો એટલા કંટાળી ગયા મને ફોનમાં કે સ્વામી ઘરમાં ખરેખર થાકી જાઉં છું ત્રાસી જાઉં છું મેં કીધું ભગત તમે તો એકવાર બધા યુવાનો વાત કરતા હતા કે અલ્પેશ ભગત ને તો વર્કિંગ ફ્રોમ હોમ બહુ મજા મને કે સ્વામી આ તો જાણીએ ત્યારે જ ખબર પડે પેલું કે માહી પડે ત્યારે જ ખબર પડે કેટલું ઊંડું છે આ ઘરમાં રહીને આ લોકોને જોડે આખો દી કકડાટ કરવું આ બધાનું સાંભળવું ત્રાસી જવું એના કરતા આનાથી દૂર રહેવું મજા છે દૂર રહેવામાં લો પેલા જુદું જ્ઞાન હતું હવે પાછું જ્ઞાન જુદું થયું તો પેલા હતું એ સાચું કે અત્યારે છે સાચું ભક્તો ધ બિગેસ્ટ કન્ફ્યુઝન મારી વાત સાંભળજો હું સાયકોલોજી ઘણી વખત વાંચું કારણ કે બહુ સમજવા જેવા વસ્તુ છે બહુ સરસ કોઈ લખ્યું છે બહુ સરસ કોઈ લખ્યું છે આમ તો ગીતાજી એટલે હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રનું મુખ્ય શાસ્ત્ર ગણાય વૈદિક પરંપરા એનો રિવાજ છે પ્રસ્થાન એટલે રાજમાર્ગ રાજમાર્ગ વૈદિક પરંપરાના ત્રણ છે ક્રમ એવો છે વૈદિક સંસ્કૃતિનો કે આ ત્રણ રાજમાર્ગ એટલે કે વ્યાસ સૂત્ર ઉપનિષદ અને ભગવદ્ ગીતા આ ત્રણ ઉપર જે ભાષ્ય કરી શકે એ જ પોતાના સંપ્રદાયને વૈદિક જાહેર કરી શકે એટલા માટે ભગવાન સ્વામિનારાયણ પણ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આ બંને સદગુરુ દ્વારા આ પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય કરાવ્યું એટલે કે વૈદિક સંસ્કૃતિનો મુખ્ય ગ્રંથ વેદોનો સાર વેદોનું ફળ જેને કહી શકાય ભગવદ્ ગીતા ભગવદ્ ગીતા અઢાર અધ્યાય છે સાતસો શ્લોક છે એની અંદર ત્રણ જ વસ્તુ અઢાર સાતસો શ્લોક ની અંદર ત્રણ જ વસ્તુ સમજવા જેવી છે કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ પહેલા છ અધ્યાય કર્મયોગ છે પછીના છ અધ્યાય જ્ઞાનયોગ છે અને છેલ્લા છ અધ્યાય ભક્તિયોગ છે આખી ભગવદ્ ગીતા સમજવા માટે સદગુરુ ગોપાલનંદ સ્વામીની એક નાની વાત ઉત્સાહ સાથે ઉમંગ સાથે કોઈ પણ કર્મ કરવું ને એક કર્મયોગ છે કર્મ એટલે ક્રિયા પણ એ ક્રિયા પરમાત્મા સાથે જોડનારી બને તો શું બની જાય કર્મ યોગ કર્મ એક જ છે પણ એ કર્મની બે સાઇડ ઇફેક્ટ છે પાપ અને પુણ્ય કર્મ ધર્મમય હોય તો એ પુણ્ય બને કર્મ ધર્મહીન હોય તો પાપ બને કેટલું સરસ આચાર્યોએ દ્રષ્ટાંત આપ્યું પાણી એનું એ પણ એ જ પાણી જ્યાં પડે ને ત્યાં કીચડ થાય પાણીનું કામ કીચડ કરવાનું પણ છે અને પાણીનું કામ કીચડને સાફ કરવાનું પણ છે એમ કર્મનું કામ બંધન પણ છે અને કર્મનું કામ મુક્તિ પણ છે શ્રીમદ ભાગવત એવમ નૃણામ ક્રિયા યોગા ત એવ સર્વે સંસ્કૃતિ હેતવ કેટલું સરસ લખ્યું

એના માટે આ ત્રણ તત્વ સમજવા જરૂરી છે કર્મયોગ પહેલું છે કર્મ કરો કરો ઉત્સાહ સાથે યુદ્ધના મેદાનમાં થયો નપુંસક બની ગયો ગીતાની શરૂઆત ગાળથી થઈ છે એમ કહી શકાય દાદા ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ ને તયુપ પદ્ધતે ક્ષુદ્રમ હૃદય દોર્બલ્યમ ત્યક્તોત્તિષ્ઠ પરમ તપ ભગવાન શ્રી કૃષ્ણ પહેલા શબ્દ બોલે છે અરે નપુંસક થામા તારા જેવો ભળવીર પુરુષ યુદ્ધના મેદાનમાં ગાંડી યુદ્ધનો હાથમાં લઈને ઊભો હોય અને પછી આ દાદા સગા સંબંધી આ બધાને જોઈને કાયર બની જાય આના કરતાં ભીખ માગવી સારું આવું બોલે યુદ્ધમાં યુદ્ધના મધ્ય મેદાનમાં શસ્ત્ર નીચે મૂકી દે અર્જુન તારા જેવા સુરવીરના મુખે આ ત્યાગ વૈરાગ્યની વાતો શોભે નહીં તારી વાત સાચી છે પણ સ્થાન સાચું નથી આ આ વાત યુદ્ધ શરૂ થતા પહેલા તે કરી હોત ને હજી યોગ્ય હતી યુદ્ધ શરૂ થઈ ગયું હવે તારો એક જ ધર્મ છે મારવું અથવા તો મારવું આને શું કહેવાય દાદા આને શું કહેવાય કર્મયોગ ઉત્સાહ સાથે કર્મ કરો સાયકોલોજીમાં એક એવું કહેવાય છે આપણા શાસ્ત્રમાં પણ લખ્યું છે દરેક માણસને પોતાનું કામ ન ગમે બીજાનું ગમે ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ પારકે ભાણે લાડવો હંમેશા મોટો લાગે આ આ બધા બધાની એક સાયકોલોજી છે દરેક નેમ થાય પેલા ભગત ભગતની જે જોબ છે ને બહુ સારી જોબ સૌરસ્વ નેમ થાય જ્ઞાન સારું બોલવાનું તો નહીં ગળું તો તાણવાનું નહીં બેઠા બેઠા ટીક ટીક કર્યા કરવાનું બસ હા તો જ્ઞાન છે ને ક્યારેક થાય કે આ સ્વામીને મજા લો આ એક સાયકોલોજી છે એક આપણા દરેક માણસના મનની વિકૃતિ છે આને સમજી આપણને જે કામ મળ્યું છે જેવું કામ મળ્યું છે વર્ક ઇઝ વર્શિપ એને ભગવાનની પૂજા માનીને તમે કામ કરશો ને આ કર્મયોગ છે એટલી સરસ ગોપાળા સ્વામી વાત કરી ઉત્સાહ સાથે કર્મ કરવું ને કર્મયોગ છે પણ એ જ કર્મ ભગવાનના સંબંધ સાથે કરવું ને એ ભક્તિયોગ બની જાય અને એ જ કર્મ કરતા હું આત્મા છું કર્મના ફળની તમામ આસક્તિ છોડીને કર્મ ફળનો સંગ છોડીને હું આત્મા છું પરમાત્મા માટે કરું છું આટલું વિચાર સાથે કરીને એ સાંખ્યયોગ બને એ જ્ઞાનયોગ બને ગોપાળા સમય વાત કરી કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગ કર્મયોગ એટલે હેન્ડ્સ આપણા હાથ ભક્તિયોગ એટલે હાર્ટ આપણું હૃદય અને જ્ઞાનયોગ એટલે આપણો હેડ મસ્તક બંને હાથ દ્વારા કે હાર્ટ દ્વારા કે હેડ દ્વારા આપણે આટલું કરવાનું છે જે કામ કરીએ તે ઉમંગથી ઉત્સાહથી કરીએ કોઈએ સરસ લખ્યું છે દરેક દરેક વ્યક્તિએ યાદ રાખવા જેવું છે કામ આનંદથી કરો આઘાતથી નહીં કોઈ કામ રડતા રડતા મરતા મરતા ન કરવું જોઈએ આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને એકવાર આપણે નિહાળવા જોઈએ આ માણસની કામ કરવાની સ્ટાઇલ છે ને આખી દુનિયા અત્યારે દંગ થઈ ગઈ છે પુરુષાર્થ એ પારસમણી છે દાદા શ્રમ એ ચિંતામણી છે પણ કોના માટે જે આનંદ સાથે કામ કરે એના માટે વચનામૃતમાં મહારાજે આ વાત જુદા શબ્દોમાં કરી ભગવાનના ભક્તને જે કંઈ સેવા મળે તે અહોભાગ્ય માનીને કરે એ જ વાત થઈને આનંદથી કરો વચનામૃત હોય શાસ્ત્ર હોય મોડર્ન સાયન્સ હોય બધાની આ વાત સામાન્ય છે તમને જે કામ જે જોબ મળી છે એમ માનો આ મારા જીવનમાં બહુ મોટી પ્રાપ્તિ થઈ છે નંબર ટુ આનંદથી કરો આઘાતથી નહીં મને આ કામ ન મળ્યું પેલું મળ્યું હોત તો હારું થાત પેલું મળ્યું હોત એ બધામાં ફેલ થાય બીજું કોઈ પણ કામ તમને મળ્યું આભાર સાથે કરો આભાર માનીને કરો આક્ષેપથી ન કરો સાયકોલોજીનું એક બીજું સમજવા જેવું પાસું એ છે દરેક માણસને એમ થાય મને કંઈક કામ આપો પણ તમે જ્યારે એને કામ ખરેખર સોંપો ને ત્યારે શું થાય ખબર ત્યારે એને એમ થાય પેલાને સારું આપવું મને આ ના સારું આપવું હવે તમારી પાસે પાંચ જણા સેવા લેવા આવે દાદા તો પાંચે પાંચ ને કંઈક જુદી જ આપવી પડે તમારે પછી શું થાય ખબર કે પેલાને આપીને સારી આપી મને આપી સારી આક્ષેપ કર્યો જોયું તમે તો તમે લેવા શું કમા આવ્યા હતા આક્ષેપ સાથે કામ ન કરો આભાર સાથે ભગવાનનો આભાર માનો જેને કામ આપ્યું છે સેવા આપી છે એનો આભાર માનો અરે આપણા શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે તમે જે કોઈ કામ કરો જોબનું કામ કરો જગતનું કામ કરો વ્યવહારનું કામ કરો સંસારનું કરો સત્સંગનું કરો જે કોઈ કામ કરો એ ભગવાન માટે કરું છું આવા ભાવથી કરો ને એ કામ ભક્તિ બની જાય કર્મ જ ભક્તિ બની જાય ગોપાળન સમય કહ્યું ને કર્મયોગ એ જ ભક્તિયોગ છે એ જ જ્ઞાનયોગ છે ખાલીના અલગ અલગ પગથિયાઓ છે ઉત્સાહથી કર્મ કરવું કર્મયોગ છે ભગવાનના સંબંધ સાથે કરવું ભક્તિયોગ છે આત્મા રૂપ બની પરમાત્માના સ્મરણ સાથે કરવું આ સાંખ્યોગ અથવા તો ગોપાલન સ્વામી સાંખ્યોગ શબ્દ વાપરો છે સ્વામીની વાતોમાં પણ જ્ઞાનયોગ વાલા ભક્તો કેટલી સરસ શ્રીજી મહારાજે વાત કરી અડધી રાત સુધી ધૂન થઈ અને બધા ભક્તો પણ એમાં ઉત્સાહથી જોડાયા મહારાજ રાજી થયા ભજન કરવું બધાને અઘરું લાગે છે પણ ભક્તોનો ઉત્સાહ જોઈ મહારાજે વાત કરી જગતમાં જે વ્યક્તિને જે વસ્તુમાં માલ મનાઈને એ કઠણ કામ હોય ને તો પણ સહેલું બની જાય અને જેને જેમાં માલ ન મનાઈને એ સહેલું હોય તો પણ કઠણ થઈ જાય જે આપણા હરિભક્તો છે તે જો મોક્ષમાં લાભ માને છે તો તેને સત્સંગ સુગમ લાગે બીજાને તો સત્સંગ ઘણો વિકટ લાગે સુખદાયક શ્રીહરી આટલી વાત કહીને પોઢી ગયા કેમ કે રાત બહુ મોડી થઈ હતી હરિભક્તો સહુ પણ સૂઈ ગયા સવાર થઈ પ્રભાત સમયે બધા ઉઠ્યા સાંભળજો ભક્તો અદભુત વાત આવે છે વાત સ્વામીએ આનંદાનંદ સ્વામીની પાસે કેસર કેસુડાનો રંગ કરાવ્યો બધો સામાન ભક્તો લઈ આવ્યા હતા તમને ખબર છે ભગવાન ભુજનગરમાં બિરાજમાન છે ભુજનગરમાં નગરમાં સમયો કરવા આવ્યા છે હોળી ધૂળેટીનો સમયો છે એટલે રંગ બધું તૈયાર કરવું પડે ને કસ્તુરીને કુંકુમનો રંગ પણ કર્યો મોટા મોટા ઠામ ભરાવી દીધા સવાર સુધી સૌ રંગ રંગ બનાવતા રહ્યા તેનો કોઈ પાર ન રહ્યો બહાર દેશોમાંથી જે જે હરિભક્તો આવ્યા હતા તેમણે પકવાનની રસોઈ કરાવી જેટલા હરિભક્ત સેવક હતા તેમણે તે રસોઈ બ્રાહ્મણોની પાસે કરાવી હતી હરિભક્તોએ શ્રીહરિને માટે સંતોને માટે જે કાંઈ કરવાનું હોય તે બધું ભાઈરામદાસ સ્વામી પાસે આવીને પૂછતા અને સ્વામી જેમ કહે તેમ હરિભક્તો કરતા ફરીવાર સાંભળો બધા ભક્તો સાંભળો હરિભક્તો એ હરિભક્તોએ શ્રી હરિને માટે ને સંતોને માટે જે કંઈ કરવાનું હોય તે બધું ભાઈ રામદાસ સ્વામી પાસે આવીને પૂછતા અને સ્વામી જેમ કહે તેમ કરતા આજ્ઞામાં રહીને કામ કરીએ ને એના જેવી કોઈ મોટી પ્રાપ્તિ નથી ગોપાળાન સ્વામીની વાત યાદ રાખો સ્વામી એમ કહે આપણે કોઈને આજ્ઞામાં રાખવા નથી આવ્યા આપણે તો આજ્ઞામાં રહેવા આવ્યા છીએ અરે ગોપાળાન સ્વામીની વાત યાદ રાખો આજ્ઞામાં રહીને થોડું કરે ને તો પણ એને ઘણું કર્યું છે ઘણું અને મન મેળે ઘણું કરે ને તો પણ થોડું છે તમારે ને મારે આપણે બધાએ ભજનની વાત હોય સત્સંગની વાત હોય અરે વ્યવહારની વાત હોય આ દરેકમાં આજ્ઞાથી કરીએ આટલું ઉમેરવાનું છે બસ તો આ શક્તિથી બચી જશું કોની આજ્ઞા ગુરુજીએ જે કહ્યું હોય એની આજ્ઞા સંતોએ કહી હોય એની આજ્ઞા વડીલ હરિભક્તોએ કહ્યું હોય તો એની આજ્ઞા અત્યારે સંતોની આજ્ઞા છે કે ભાઈ તમે જે પાઠ કરો તે મેસેજ તમે કાર્યકર્તાને મોકલો પછી તમે સંતોને વારંવાર મેસેજ મોકલો પછી મેક્સચર કરો મારો મેસેજ પહોંચી ગયો કે નહીં તો સંતો આ ટ્રાન્સપોર્ટર જેવું કામ કરશે આખો દિવસ તો ભજન ભક્તિ ક્યારે કરશે વી હેવ ટુ ફોલો ધ સિસ્ટમ આનો અર્થ એ છે દાદા આપણે મૂર્તિ શણગાર સ્પર્ધા રાખી તો એનું આયોજન જે ભક્ત ઘનશ્યામ ભગત દાવલવાળા કરતા હતા તો આપણે કહ્યું બધા ભક્તો ત્યાં મૂર્તિ મોકલો તો આ એક સિસ્ટમ છે આપણે હંમેશા સિસ્ટમને ફોલો કરવાનું શીખીએ ભક્તો જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે આજ્ઞા તોડવાનો આ શાસ્ત્ર આપણને શીખવાડે છે કોઈ પણ કાર્ય કરીએ કેવી રીતે કરીએ આજ્ઞામાં રહીને કરીએ બોલો કેટલી સરસ વાત આવી ભક્તો જતા સ્વામી જેમ કહે તેમ કરતા હવે એક વાત ભક્તોની આવી હવે એક સ્વામીની આવશે એટલું અદ્ભુત આ ગ્રંથ છે ને દાદા અને સાંભળજો હરિભક્તોનો ભાવ કાયમ ટકી રહે તે રીતે રામદાસજી સ્વામી તેમને પ્રેમથી કહેતા રામદાસજી સ્વામી પણ પાછા એવા ઉદાર હતા એવા દયાળુ હતા એવા માયાળુ હતા જે ભક્તો હોય એનો ભાવ ટકી રહે ને એમ જ વાત કરતા બહુ ભડાકા દે એવા હોય ને હે પિસ્તોલની ગોળી જેવા હોય ને થોડી વાર લાગે કે બહુ મોટું કરશે પેલું સસલું દોડવાનું ચાલુ કર્યું ને એમ લાગે હમણાં પહોંચી જશે પણ સસલાનો અહંકાર છે ને એને પહોંચવા ન દીધો અને કાચ બહુ ભલે ધીમે ધીમે ચાલતો હતો ને એટલે કહેવાય છે ધીમી ગતિ પણ સલામતી માટે ભક્તો આજ્ઞામાં રહેવાનું શીખી જઈએ એમાં સુખ છે ગોપાળાંત સમયની વાત આપણે કોઈને આજ્ઞામાં રાખવા નથી આવ્યા આજ્ઞામાં રહેવા આવ્યા છીએ કાર્ય કરતા ભક્તોને પણ મારી ભલામણ સંતોએ સોંપવું હોય ને એટલું આપણે કરવું પછી એનાથી વધારે હોય તો આપણે બહુ પડવું પછી એમ કેવું ભાઈ સંતોને પૂછો કાર્ય કરતા ભક્તો ખૂબ સારી સેવા કરે છે ત્યારે ખરેખર અમને એટલો બધો સંતોષ છે દાદા આટલું ભજન જે થઈ રહ્યું છે ને આટલા સારા મૂર્તિ શણગાર સ્પર્ધા હોય કે પછી એ પુરસ્ચરણો હોય આટલા મોટા મોટા એમાં વધારે વધારે મહેનત કાર્ય કરતા ભક્તોની છે કારણ કે મેં બધા સંતોએ અત્યારે ઘણા બધા ભજન ભક્તિના નિયમ લીધા છે નંબર અમારી સંતોની સેવા પણ બહુ વધી ગઈ છે શનિવારે કલાક ગોઠવતા થયા ત્રણ કલાક બધું પૂજા કરતા થયા પાછા બે ત્રણ કલાક પાછું સંકેલતા થયા દિવસ ક્યાં બાકી રહ્યો દાદા પણ બે હાથે તાળી પડે ને એમ જા હાથ લળિયામણા કહેવાય છે ને એમ આપ સર્વે ભક્તોનો પણ સાથ એટલો છે પણ હું કહેવાય માગું છું વાલા ભક્તો આપણે જેટલું ભજન કરીશું ને ત્યાર પછી આ બધી વાતો આપણા ખોપડામાં આ આ ઉતરશે ઉતરતી નથી નથી સાંભળ્યા પછી પછી સમજાતી સમજ્યા ભૂલી જવાય છે પણ ભજન કરીશું ને તો બુદ્ધિ નિર્મળ થશે આ બધી વાત સમજાશે રામદાસ સ્વામી કેવા ઉદાર હતા ભક્તોની શ્રદ્ધા હોય એ પ્રમાણેને સોંપતા જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો ઉઠ્યા ફરી નારાયણ ધૂન કરવા લાગ્યા સંતો તત્કાળ ધૂન કરી રહ્યા ત્યારે દયાળુ શ્રીહરીએ સંતોને કહ્યું ચાલો તળાવમાં જઈને સ્નાન કરીએ ત્યાંથી આવ્યા પછી આવું કહીને સંતોની સાથે ચાલ્યા હરિભક્તો અગાઉ કરી લીધી હતી ઘનશ્યામ શ્રીરી દાંતણ કરીને પાણીમાં નહાવા આવ્યા સંતો કીર્તન ગાતા હતા સહુમાં ઉત્સાહ ઘણો છવાઈ ગયો હતો ફરી યાદ રાખો સવારે જાગો ત્યારે સીધો મોબાઈલ પકડતા હો ને તો આજે કથામાં સંકલ્પ કરો હવે જાગીને પેલો મોબાઈલ નહીં લઈએ જાગતાની સાથે મોબાઈલ તરત પકડી એની સ્ક્રીન જોવાથી આંખને બહુ નુકસાન થાય છે રાત્રે સૂતા સૌથી છેલ્લે રાતના અગિયાર બાર વાગ્યા સુધી અંધારામાં મોબાઈલ વાપરે છે ને એ લોકોની આંખો ખબર નહીં સાઠ સિત્તેર વર્ષે શું થશે અમારા ભીખુ દાદા ઘનશ્યામ દાદા જુઓ વૃદ્ધ છે છતાં યુવાન છે એમની ભક્તિ યુવાન શરીર યુવાન ઉત્સાહ યુવાન આ ખોટી આદતો છે કુટેવો કાઢવી પડશે અને સારી ટેવો પાડવી પડશે માફ કરજો હું મારું દ્રષ્ટાંત આપું અમે સંતો છે એટલે અમે કંઈ બધી ટેવોથી બચી ગયા નથી આ સમાજ છે સમાજમાં જે કોઈ રહે છે ને એમાં કુટેવ તરત ગમે ત્યાંથી આવી જાય છે કુટેવને બોલાવી નથી પડતી પેલા સારા પ્રસંગ હોય ને એમાં સારા માણસનું નામ નાખો પત્રિકામાં એને આમંત્રણ આપો રૂબરૂ મળવા જાઓ આગળ મોટું આસન તૈયાર કરો તો માણ માણ આવે અને પેલા નઠારા માણસો તો છે ના પાડી હોય ધક્કો માર્યો તોય ગમે ત્યાંથી ઘુસી જાય એમ દુર્ગુણો છે ને એવા છે બધા અને છે ને એ પેલા સજ્જન પ્રતિષ્ઠિત માણસો જેવા છે મહેનત કરીને કુટેવોને કાઢવી પડશે અને મહા મહેનત કરીને સારી ટેવો પાડવી પડશે વર્ષો પેલા દાદા છે ને કોમ્પ્યુટર વાપરવાનું થાય કામ તો એવા ખૂટે એવા એવા છે જ નહીં કોઈને છે એટલા બધા કામોએ વાંચવાનું રિસર્ચ કરવાનું શોધવાનું મોઢે સુધી કોમ્પ્યુટર પર હું બેસું આંખું ખેંચાવા લાગી ડોક્ટરોએ ચશ્મા આપી પણ દીધા ચશ્મા પહેરવા પડે એવી પરિસ્થિતિ હતી પણ નિયમ રાખ્યો કે હવે ક્યારેય પણ રાતના આટલા વાગ્યા પછી કોમ્પ્યુટરને અડવાનું નહીં અને અડાઈ જાય તો એકાવન દંડવત કરવાના આવું નિયમ રાખ્યું દંડ શરૂ કર્યો સામે પ્રાર્થના શરૂ કરી એ આદત છૂટી ગઈ આદત તો છૂટી પણ અત્યારે કેટલા વર્ષો થઈ ગયા આટલું કોમ્પ્યુટર કુટેવથી બચો સારી ટેવ પાડો રાત્રે સુવા જઈએ ભગવાન ભજન કરીએ સવારે જાગીએ ભગવાનનું પાંચ મિનિટ સ્મરણ કરીએ આ બધી સારી ટેવો છે સંતો જાગ્યા ધૂન કરી પેલા ધૂન કરીને તુરંત આવ્યા સ્નાન કર્યું સ્નાન કરતા ભગવાનને યાદ કર્યા ગામનું પાણી સાંભળજો કેટલી સરસ વાત આવી સંતો સ્નાન કરે છે ભગવાનને યાદ કરે છે કીર્તનો ગાય છે અને તળાવ હમીર સરોવર કેવું છે ગામનું પાણી તળાવમાં આવતું નહીં તેમજ મેલા કપડા પણ તળાવમાં ધોવાતા નહીં પાણીની નિર્મળતા પૂછીને શ્રીહરી તેમાં નાહ્યાની ઈચ્છા કરતા આટલું ચોખ્ખું પાણી હતું કોઈ ગંદા કપડાં ધોતા નહીં ગામનું ગંદુ પાણી તળાવમાં આવતું નહીં આજે અમેરિકામાં જે છે ને એ બસો વર્ષ પહેલા ક્યાં હતું ઇન્ડિયામાં હતું પાંચ હજાર વર્ષ પહેલાના ભારતના ઇતિહાસો મોહન જોદડો સંસ્કૃતિ લોથલ સંસ્કૃતિ ધોલાવીરા સંસ્કૃતિ એના ઇતિહાસો તમે વાંચો ને આજે અમેરિકામાં જે છે ને એના કરતાં પણ ઘણો વૈભવ વિલાસ ત્યાં હતો પણ આપણે બગાડી નાખ્યો પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અને એટલી હદ સુધી લોકોએ ગંદા કરી નાખ્યા છે આ કોરોના તો કરુણા છે આખી પૃથ્વીનું પોલ્યુશન ઓછું થઈ રહ્યું છે આખી પૃથ્વીનું દાદા ગંગાજીનો વિડીયો મેં બતાવ્યો હતો સરકારે અગિયાર હજાર કરોડનો ખર્ચ કર્યો એના કરતાં પણ વધારે ખર્ચ કર્યો ગંગાજી સ્વચ્છ ન થયા અને અત્યારે આ કોરોનાએ ગંગાજીને સ્વચ્છ કરી દીધા બોલો વાલા ભક્તો પૃથ્વીને જળને તેજને વાયુને આકાશને કોઈ પણ જગ્યાએ ગંદુ કરવાનો આપણો કોઈનો અધિકાર નથી અને એ આપણે ભોગવું પડશે મહેરબાની કરી જે ભગવાનના કરેલા કાયદા છે એનું પાલન કરીએ સગા સંબંધી દેશ વિદેશમાં રહેતા હોય કોઈ ખોટા વિડીયો મોકલતા હોય ગમે તેમ કાયદાઓ કાનૂન તોડતા હોય ગમે ત્યાં થૂકતા હોય ગમે તે કરતા હોય સાવધાન કરો બધાને મહારાજે પાણીની નિર્મળતા જોઈ એમાં સ્નાન કર્યું સંતો વર્ણી પાર્ષદો સવારો હરિભક્તો બધા શ્રીની સાથે આવ્યા હતા તે સહુ તો શ્રીહરી આવીને વારે વારે જેનો ગણવાથી પાર આવે તેમ નથી રામાનંદ પણ ત્યાં હતા સ્નાન કરીને શ્રીહરી પાણીમાંથી બહાર આવ્યા અંગ લૂછીને વસ્ત્ર પહેર્યા ચરણોમાં ચાખડીઓ પહેરીને ઘનશ્યામ શ્રી ઉતારે આવ્યા શ્રીહરિએ તથા સંતોએ નિત્યવિધિ પૂજા વગેરે કરી લીધો જુઓ આ શાસ્ત્રો છે ને સ્નાન કરીને આવ્યા પછી ભગવાન તો પોતે ભગવાન છે છતાં શ્રીહરિએ પૂજા કરી શું કર્યું ઘણા ડોડાયા આજે વાતો કરે છે શ્રીજી મહારાજ પૂજા કરતા હતા અરે કરતા હતા શ્રીજી મહારાજ પૂજા કરતા હતા શ્રીજી મહારાજના પૂજાનું પ્રસાદીનું આસન મુક્તાનંદ સ્વામી પાસે હતું એ પરંપરાનું પ્રસાદીનું આસન શ્રીજી મહારાજે પૂજામાં વાપરેલું આસન એ આપણી ગુરુ પરંપરામાં આજે પૂજ્યપદ ગુરુજી પાસે છે વિચારો તમે લોયાધામમાં જે મંદિર બને છે ને એના પ્રસાદીના સંગ્રહાલયમાં જેવી આદત કઈ છે સવારે સવારે પૂજા કરીએ જાગી આંખો ચોળી ફોન લેવો આ ખોટી આદત ચા પાણી નાસ્તો કરીને સીધા ટીવી સામે બેહી જવું આ ખોટી આદત જાગી પેલા ભગવાનને યાદ કરીએ પછી સ્નાન કરીએ પછી પૂજા કરીએ પછી તમારે જે પ્રવૃત્તિ કરવી હોય તે કરો વાલા ભક્તો પૂજ્યપાદ ગુરુજીએ પણ જે મૂર્તિ શણગાર સ્પર્ધા થઈ બધી મૂર્તિઓના ગુરુજીએ દર્શન કર્યા બધા બધા ભક્તોનો પ્રેમ નિહાળ્યો ભક્તોએ પ્રકારના જાત જાતના વિવિધતા ભર્યા શણગારો કર્યા હતા એ નિહાળ્યા એટલા બધા રાજી થયા અને ગુરુજીનો રાજીપો આપણને મળ્યો છે આવો એ નાનકડો વિડીયો નિહાળીશું ત્યારબાદ કથા પૂરી કરી જનમંગલથી પૂજન કરીશું ફરી મારી આપ સૌ કોઈને એક નાની વિનંતી અત્યારે કોરોનાનો સમય કપરો આવી રહ્યો છે વધતો ને વધતો થઈ રહ્યો છે આપ સર્વે ભક્તો ઘણા બધા ભક્તો કોરોના સહાય સેવા મોકલે છે ધન્ય છે પરંતુ વાલા ભક્તો ભૂલશો નહીં અત્યારે ભજનની વધારે જરૂર છે પ્રાર્થનાની વધારે જરૂર છે સગા સંબંધી મિત્રો બધાને આ જન્મંગલના પૂજનમાં નિત્ય જોડો ઝાઝા ભક્તો જોડાશે ઝાઝું ભજન જાજુ પૂજન આપણી રક્ષા થશે મેં હમણાં જ કહ્યું આ ભજન આપણા માટે કવચ છે અને આખી દુનિયા માટે

જય સ્વામિનારાયણ અમેરિકા કેનેડા લંડન નિવાસ કરતા વાલા વાલા સર્વે ભક્તો અત્યારે કોરોના વાયરસ મહામારી આખા વિશ્વમાં ચાલી રહી છે ભયંકર લોકડાઉન આખી દુનિયામાં છે મહિના ઉપરથી તમે બધા જ ને અમે પણ બધાએ પોતપોતાના સ્થાનમાં અંદર પેક થઈને બેઠા છીએ આમ તો ટાઈમ જાય નહીં આખો દિવસ એમાં તમારે તો ઘેરે રહેવાની આદત હોય જ નહીં દોડીને બહાર જવાની આદત હોય ગ્રસ્તોને એટલે તમે સ્વાભાવિક છે કંટાળી જાઓ પણ ન્યૂજર્સીથી સંતોએ ન્યૂજર્સી અને ફ્લોરિડાથી સંતોએ તમારા માટે આખા મહિનાના ભજન ભક્તિના એવા વિવિધ કાર્યક્રમો કર્યા જેને કારણે મારા પર ઘણા હરિભક્તોના ફોન આવે છે અને કહે છે ગુરુજી આ મહિનો કેમ ગયો ખબર નથી પડતી એમ લાગે કે લોકડાઉન હજી વધે તો સારું હા ભજન ભક્તિનું ભારે સુખ આવે છે સંતો બહુ મહેનત કરે છે બાળકો માટે યુવાનો માટે વૃદ્ધો માટે નવું નવું કાંઈક ને કાંઈક મૂકે છે લાઈવ મહાપૂજા અખંડ ધૂન ભક્ત ચિંતામણીના પાઠ નાના બાળકો માટે સ્પર્ધાઓ ગેમો બધું બહુ સંતો કરે છે એવું હરિભક્તો ફોન દ્વારા મને સમાચાર આપે છે મને આનંદ થાય છે એમાં અતિ અતિ આનંદની વાત તો આજે મને લાગી કે સંતોએ તમારા માટે તમારું મન અખંડ મૂર્તિમાં ચોટું રહે મહારાજમાં ખૂબ હેત થાય એટલા માટે સંતોએ લોયાધામ ન્યુઝર્સીથી મૂર્તિ શણગાર સ્પર્ધાનું આયોજન કર્યું એમાં બાલુડા ઘનશ્યામ મહારાજ તમારા ઘેરે ઘેર છે મુછાળા હરિકૃષ્ણ મહારાજ પણ તમારે ઘેરે ઘેર છે ઘણા ભક્તોએ હરિકૃષ્ણ મહારાજને શણગાર્યા ઘણા ભક્તોએ બાલુડા ઘનશ્યામ વિવિધ પ્રકારે શણગાર્યા એ બધા જ ફોટાઓ વોટ્સઅપમાં

એની વળી સ્પર્ધા થઈ વોટિંગ થયું પણ મને તો લાગે તમારા બધા તાળીઓ પાડો તમે મહારાજ ને મારું મન તો ગુચવાઈ ગયો કોને પેલો નંબર ને કોને છેલ્લો નંબર આપો ને કોને વચલો નંબર આપો ખરેખર તમારી ભક્તિને ધન્યવાદ છે સંતોના સથવારે તમે સડસડાટ ભક્તિમાન ભજનમાં લાગી ગયા છો ખરી કમાણી કરી લીધી આ મહિનામાં તમે પણ વાલા ભક્તો હવે લોકડાઉન અમેરિકામાં ખુલે છે એટલે મોતની સંખ્યા તો વધવાની રોગીષ્ટ માણસોની સંખ્યા વધવાની કારણ કે કંટ્રોલમાં તો છે નહીં અમેરિકામાં આઉટ ઓફ કંટ્રોલ છે ત્યારે અમે લોયા ધામની અંદર દરરોજ સવારે અડધો કલાક અને સાંજે એક કલાક આજ દિવસ સુધી તો ધૂન કરી છે હા પાકી ધૂન કરી દોઢ કલાક અને બહુ મહારાજને પ્રાર્થના કરીને તમારા માટે તો હરિભક્તો માટે જ કરી સંતો માટે અમેરિકામાં સંતો છે અમે ત્યાં સેફ છીએ બધા અહીં કોરોના તો ઉભો હળગી જાય ને એવી ગરમી પડે છે લોયા ધામમાં તમારા બધા માટે કરી છે પ્રાર્થના પણ વાલા ભક્તો ધ્યાન રાખજો તમારે ત્યાં જોબે જવું પડશે બિઝનેસ ધંધા પર જાવું પડશે બહુ ધ્યાન રાખજો બહુ ધ્યાન રાખજો માઉસ પહેરજો રાખજો કોઈને અડતા નહીં બે મીટર દૂર રહેજો કોઈના હાથની અડેલી નોટ રૂપિયાની ડોલરની કે કોઈના હાથના અડેલો ચેક કે ચાવી કે પેન કોઈ તમે સીધા અડતા નહીં અને અડો તો એને પેલું સેટેલાઇટ કરી દેજો કઈ કહે છે ને પેલું કેમિકલ લગાવીને હાથને પણ બરાબર અને હાથને તો આખો દિવસ ગળાની ઉપર કોઈ જગ્યાએ અડાડતા જ નહીં હા તો કોરોનાને નહીં આવે ઉડીને પણ જો તમે હાથ લઈ જશો ને તો આવશે માટે હાથે કરીને કોઈ જગ્યા અડતા નહીં મોઢે નાકે કાને આંખે હાથ અડાડતા પહેલા એને હાબુથી બરાબર વીસ મિનિટ ઘસી ઘસી શ્રીજી મહારાજ કીધું ને એમ ઘસજો હા જે મહારાજ આજ્ઞા કરીને એ જ આજ્ઞા અત્યારે આપણને આ બધા કરે છે આખું જગત મહારાજ મહારાજની આજ્ઞા બધા પાડવા મળ્યા છે પણ તમે ધ્યાન રાખજો વાલા ભક્તો અમને તમારી બહુ ચિંતા થાય છે મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ અને તમને વધારે ને વધારે ભક્તિનું બળ મહારાજ આપે સંતોના સહારે કથા વાર્તા સાંભળતા રહેજો ખૂબ કથા વાર્તા મંદિરે જવાનો કોઈ આગ્રહ ના કરતા ફળ ફૂલ ફ્રૂટ બ્રુટ લાવવા અમે અમે જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી લોહા ધામમાં એક રીંગણું કોઈ દી લેવા નથી અત્યાર સુધી બહાર થી લાવતા જ નથી શાક બકલો એટલે ઠાકોર મગ ખાઈ ને ચલાવી લેશે પણ તમે બહુ હરખ પ્રેરણા થતા લ્યો સંતો માટે ફ્રૂટ લઈ જઈને આ લઈ જઈને તે લઈ જઈએ કારણ કે સંતો મગાવ લાવો ને કાંઈ નહીં પણ હમણાં મંદિરે જવાનું બહુ ના રાખતા અને બહાર કામે જાઓ જો બે ધંધે તો પણ ધ્યાન રાખજો લાઈવ કથા સાંભળતા રહેજો મહારાજ તમને ખૂબ નરવા રાખે દીર્ઘાયુષ્યમાન કરે નિરોગી રાખે એવી અમે ધામમાં ઘનશ્યામનને પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ વાલા ભક્તો પૂજ્યપાદ ગુરુજીએ રાજી થઈ મૂર્તિ શણગાર સ્પર્ધાના તમામ ભક્તોને કેટલા બિરદાવ્યા કોરોના માટે આપણને ટકોર કરી આવો ભક્તો કથા અત્યારે પૂરી કરીશું જનમંગલ નામાવલીથી પૂજન કરીશું મહારાજનું બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવ હરે માધવમ ભક્તોને ખાસ વિનંતી પૂજન કરજો બીજા બધા ભક્તોને પૂજનમાં જોડજો અને આવતીકાલે આઠ વાગે આપણે કથા વાર્તા શરૂ થશે આજે અદ્ભુત જે વાત આપણે સાંભળતા હતા એ વાત વિશેષ આવતીકાલે મુકુંદ ભગતજી અત્યારે ખૂબ સરસ આપણને પૂજન કરાવશે આપ સર્વે પરિવાર સાથે પૂજનમાં અચૂક જોડાજો ઘણા ભક્તો સ્ટોરમાં હોય છે અમે સૌ પૂજન સ્ટોરમાં કેવી રીતે કરીએ તમે ઊભા ઊભા આ મંત્રો સાંભળશો ભગવાનને યાદ કરશો તો પણ પૂજન છે ચોખા હોય તો જ પૂજન થયું નથી હૃદયથી પ્રાર્થનાથી પણ પૂજન થઈ શકે પણ સ્નાન કરી પરિવાર સાથે બેસી મૂર્તિને ચોખા ચડાવીએ તો સો ટકા ફળ આપનારું પૂજન કહેવાય તો બધા ભક્તો પરિવાર સાથે પૂજનમાં જોડાજો બીજા બધાને જોડજો ઘણા બધા પરિવારો અત્યારે ઇન્ડિયાથી પણ પૂજનમાં જોડાય છે એમને મારી વિનંતી કે આપ સર્વે દરરોજ આ ટાઈમ યાદ રાખજો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર પાંચે પાંચ દિવસ આ સેમ ટાઈમ રહેશે પૂજનનો તો દરરોજ જોડાજો બીજા બધા ભક્તોને જોડજો